નમસ્કાર, જેલેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં વધી રહેલા રોગચાળાને લઈને કોંગ્રેસના કર્મચારીઓએ કોર્પોરેશનમાં કમિશનર વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. રોગચાળાને લઈને મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રોગચાળાને લઈને તમામ પ્રકારની કરવામાં આવી રહી છે હોવાની ચર્ચા કરવામાં આવી રહી હતી. શહેરમાં રોગચાળો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં હોવાથી તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ભરત ભરાડવા, જેએસ ટીવી, રાજકોટ. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં આંકડા જ્યારે સરકારી સિવિલ હોસ્પિટલના જોઈએ તો 21,000 કેસો મેલેરિયાના, ટાઇફોઇડના, શરદી ઉધરસના નોંધાણા છે. આ રાજકોટ સિવિલ હોસ્પિટલનો દાખલો છે, આંકડા છે, મારા ઘરના નથી. રાજકોટ મહાનગરપાલિકામાં દર અઠવાડિયે, એટલે કે દર અઠવાડિયેના બુધવારે રાજકોટના આંકડાઓ, ગરીબ દર્દી હોય, તવંગર દર્દી હોય કે બીમાર હોય એના કોઈ પણ બીમારીના આંકડા રાજકોટ મહાનગરપાલિકા દર બુધવારે બહાર પાડતી જે વર્ષોથી સિસ્ટમ હતી, છેલ્લા 3 મહિનાથી રાજકોટ મહાનગરપાલિકાના એક પણ MOH જાહેરાત નથી આપી, નથી આંકડા બહાર પાડ્યા. અત્યારે તમારી હાજરીમાં ડેપ્યુટી કમિશનર નંદાણીએ MOHને ફોન કર્યો. તમામ લોકો ફક્ત આજે CM સાહેબના કાર્યક્રમમાં રોકાયેલા છે. તમામ લોકો CM સાહેબની સેવામાં છે. CM સાહેબ આવે, CM સાહેબ મેળાનું ઓપનિંગ કરે, પરંતુ રાજકોટની પ્રજાને રોગશાળામાંથી મુક્ત કરાવવાના પગલાં લેવાનો રાજકોટના કમિશનર પાસે, ડેપ્યુટી કમિશનર પાસે કે શાસક પક્ષ ભાજપ પાસે સમય નથી. ફક્ત ને ફક્ત ફોટોગ્રાફી કરવામાં, આ વોર્ડમાં આ કામ કર્યું, આ વોર્ડમાં આ કામ કર્યું, હકીકતમાં કામના નામે 0 હોય છે, પરંતુ જાહેરાતો દરરોજ આવે છે. એના ઉપરથી સાબિત થાય છે કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એકદમ ખાડે ગયું છે. આરોગ્ય માટે તો બિલકુલ ખાડે ગયું છે. છેલ્લા 1 મહિનાથી તો મેલેરિયા કર્મચારી જ ન હોય તો ફોગિંગ થાય નહીં, ફોગિંગ થાય નહીં, મચ્છરોની ઉપદ્રવ રાજકોટમાં પુષ્કળ વધી ગયો. આજે પણ ડ્રેનેજની ફરિયાદમાં ગયો તો હેડિંગ, અરે ભાઈ કેટલા દિવસ હેડિંગ, એક દિવસ હોય, બીજા દિવસ હોય, પાણીનો વરસાદ રહી ગયો ને આજ 5 દિવસ થયા, તેમ છતાં રાજકોટના હજી ડ્રેનેજના પ્રશ્નો યથાવત છે.